સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આજરોજ સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાના હસ્તે સોમનાથ મત વિસ્તારમાં 3 એમ્બ્યુલન્સનું લોકો માટે લોકાર્પણ કરી અને ખુલ્લું મૂકવામાં આવેલ હતું. ત્યારે આજ દિન સુધી કુલ 9 જેટલી એમ્બ્યુલન્સ ધારાસભ્ય દ્વારા સોમનાથના મત વિસ્તારમાં લોકો માટે લોકાર્પણ કરવામાં આવેલ છે. ત્યારે આજરોજ ધારાસભ્યએ આ બાબતે આપી મીડિયાને સંપૂર્ણ માહિતી. મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે અમારા સૌરાષ્ટ્રના પ્રભારી રામકૃષ્ણ ઓઝાજીના હસ્તક આ 3 એમ્બ્યુલન્સનું આજે ખુલ્લી મૂકવામાં આવી છે, લોકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. એ ગ્રાન્ટ મારી 2000 ધારાસભ્યની ગ્રાન્ટ 2021 અને 22ની ગ્રાન્ટમાંથી આ 3 એમ્બ્યુલન્સ ફાળવેલી છે. આ એમ્બ્યુલન્સ ટોટલ 80 કોચ છે અને તેમાં ઓક્સિજન કીટ પણ આવેલી છે, જેનાથી કોઈ કોરોનાની ત્રીજી લહેર આવે તો તેનોમાં ઉપયોગ થઈ શકે અને લોકોને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચી શકે. સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર ન આવે અને આ એમ્બ્યુલન્સ વેરાવળ શહેર પાટણ ભીડિયાના લોકો માટે મૂકવામાં આવી છે. અને વધુમાં વધુ આની પહેલાં પણ 5 એમ્બ્યુલન્સો મેં પીએસસી સેન્ટર જે વેરાવળના 53 ગામ છે એ 5 સેન્ટરો માટે પણ 5 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે અને આ લોકોને જરૂરિયાત પડે ત્યારે લોકોને સમયસર કામ લાગી શકે.